જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આપ સૌની માટે લઈને આવી છું કાઠિયાવાડી કઢી અને હરિયાળી ખીચડીની રેસીપી. આ બંનેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, તો તમે આ બંને રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હરિયાળી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, કારણ કે આપણે આમાં ભરપૂર માત્રામાં તુવેર અને વટાણાનો ઉપયોગ કર્યો છે અને કઢી પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે આ બંને રેસીપી જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક જરૂરથી આપજો, જેથી કરીને તમારા માટે આવા જ નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે. તો ચાલો આ બંને રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા આપણે હરિયાળી ખીચડી બનાવીશું, તો એની પ્રોસેસ જોઈ લઈએ. તો હરિયાળી ખીચડી બનાવવા માટે અહીંયા આપણે એક વાટકી ખીચડીના ચોખા લઈ લેવાના છે. જે ખીચડી ચોખા આવે છે એ લઈ લીધા છે મેં અહીંયા, તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને સાથે સાથે જ અહીંયા આપણે પીળી મગની દાળ લઈ લેવાની છે. તમે ચાહો તો ફોતરા વાળે પણ લઈ શકો છો, અહીંયા અમે ફોતરા ઉગાડીને આવે છે એ લઈ લીધી છે. તો આ બંને વસ્તુને આપણે ખીચડી બનાવવાની હોય એને એક કલાક પહેલા આપણે પલાળી દેવાનું છે. તો આ રીતે પાણી એડ કરીને આપણે એક કલાક માટે પલાળવા દઈશું. તો બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને એક કલાક માટે સાઈડમાં મૂકી દઈશું અને એક કલાક બાદ આપણે ખીચડી બનાવીશું. તો ઢાંકણ ઢાંકીને આપણે મૂકી દઈએ. તો હવે આપણે ખીચડીનો વઘાર કરી દઈએ. તો એના માટે કુકરમાં આપણે 2 ચમચી ઘી લઈ લઈશું. તમે ચાહો તો તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ ઘીમાં બનાવવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે 2 ચમચી ઘી લઈ લઈશું. હવે આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું એડ કરવાનું છે. આપણે 1 ચમચી જીરું એડ કરી દઈએ. જીરું થોડું તતરી જાય ત્યારબાદ તેમાં થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી આદુ અને મરચાને ક્રશ કરીને લઈ લીધા છે એ એડ કરી દેવાના છે. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો આ વસ્તુને મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ આપણે અહીંયા 1 વાટકી લીલા વટાણા લઈ લઈશું અને 1 વાટકી તુવેર લઈ લઈશું. અહીંયા તમને જેટલું પસંદ હોય પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે ત્યારબાદ આપણે 1 ચપટી જેટલી હળદર એડ કરીશું. આપણે અહીંયા હરિયાળી ખીચડી બનાવવાના છીએ એટલા માટે હળદર આપણે વધારે એડ નથી કરવાની. હળદરને સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે જે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા એને 3 થી 4 પાણી સરસ રીતે ધોઈ લીધા છે, તો એ એડ કરી દેવાના છે. તમે પુતરા વગરની દાળની જગ્યાએ પુતરા વાળી દાળ પણ લઈ શકો છો. દાળ ચોખા સરસ રીતે એડ કરી દીધા છે, તો એને આપણે ખીચડીમાં મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ અહીંયા 2 ચીની સમારેલી લીલી ડુંગળી લઈ લીધી છે, કાંદા સાથે કાપેલી એ એડ કરી દેવાની છે. બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં પાણી એડ કરીશું. અહીંયા આપણે ખીચડીના ચોખા લીધા છે એટલા માટે પાણી વધારે જોઈશે અને આપણે અહીંયા એકદમ ઢીલી ખીચડી બનાવવાની છે એટલા માટે આપણે ખીચડી કરતા ડબલ પાણી જોઈશે. તો એના માટે આપણે ખીચડી હોય એના કરતા ડબલ પાણી લઈશું. તો આ રીતે આપણે પાણી એડ કરી દેવાનું છે. હવે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કર્યા બાદ સરસ રીતે ઉભરો આવી જાય ત્યારબાદ ઢાંકણ ઢાંકીને આને ધીમા ગેસ ઉપર 10 મિનિટ માટે થવા દઈશું. અહીંયા આપણે ધીમા ગેસ ઉપર જ થવા દેવાની છે, જેથી કરીને આપણી ખીચડી સરસ રીતે ચડી જાય અને એકદમ ઢીલી બને. હવે ત્યારબાદ આપણે 1 મિક્સર જાર લઈ લઈશું. 1 મિક્સર જારમાં આ રીતે આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે, જે આપણે ખીચડીને ગ્રીન કરવા માટે ઉપયોગમાં લઈશું. તમે ચાહો તો આમાં પુદીનાના પાન અથવા તો પાલકના પાન પણ એડ કરી શકો છો. હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે, એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો અહીં આપણી ખીચડી પણ સરસ રીતે ચડી ગઈ છે અને એકદમ આ રીતે ઢીલી બની છે. આ રીતની જે આપણે રાખવાની છે. હવે આપણે જે ધાણાની પેસ્ટ તૈયાર કરી હતી પાણી નાખીને એ એડ કરી દઈશું. આ રીતે એડ કર્યા બાદ મિક્સર જારમાં પણ થોડું પાણી એડ કરીને આપણે ધાણાની સ્લરી લઈ લઈશું. અહીંયા આપણે ગેસની ધીમો જ રાખવાનું છે અને સ્લરી એડ કર્યા બાદ આપણે 1 મિનિટ માટે થવા દઈશું અને વધારે થવા દેવાની જરૂર નથી. ખીચડી આપણી ઓલરેડી ચડી ગયેલી છે, તો ખીચડીને મિક્સ કરતા જઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું.
વધારે ચડવાની જરૂર નથી કારણ કે આપણો લીલો કલર જતો રહેશે આ રીતે હલકો ગરમ થવા દેવાનો છે અને બાદમાં આપણી ખીચડી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ઢીલી હવે ઉપરથી આપણે લીલા લસણથી ગાર્નિશ કરી લઈશું તમે ચાહો તો પીસતી વખતે પણ ધાણા પીસવામાં પણ એડ કરી શકો છો લીલું લસણ હવે લીલા લસણથી આપણે ગાર્નિશ કરી લીધી છે તો હવે આપણે કઢીની પ્રોસેસ જોઈ લઈએ તો એક બાઉલ લઈ લઈશું એમાં આપણે બે વાટકા ખાટી છાશ લઈ લઈશું તમે ચાહો તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા અમે બે વાટકી ખાટી છાશ લઈ લીધી છે હવે ત્યારબાદ તેમાં બે વાટકી પાણી એડ કરીશું તમને જેટલી ખાટી મીઠી પસંદ હોય એ પ્રમાણે તમે ખાટી છાશ લઈ શકો છો ત્યારબાદ તેમાં અડધી વાટકી આપણે બેસન એડ કરીશું અહીંયા બેસનને છાશમાં મિક્સ કર્યા બાદ સરસ રીતે નાઠો નાર એ રીતે આપણે મિશ્રણમાં મિક્સ કરી દેવાનો છે તો સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો બેસન અહીંયા આપણે સરસ રીતે છાશમાં મિક્સ થઈ ગયું છે અને એકદમ ગાંઠો વગરનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કઢીનો વઘાર કરી દઈએ તો કઢીના વઘાર માટે મેં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરી દઈશું રાઈ તતરી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે બે સૂકા લાલ મરચા અને બે તમાલપત્ર એડ કરી દઈશું ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે ત્યારબાદ અહીંયા મેં 10-12 લસણની કળીને જેના ટુકડામાં સમારીને લઈ લીધી છે એ એડ કરી દેવાની છે તમે ચાહો તો લીલું લસણ પણ એડ કરી શકો છો હવે એક ચમચી આદુ મરચાને ક્રશ કરીને લઈ લીધા છે એ એડ કરી દઈશું અહીંયા તમે આદુ મરચાની પેસ્ટ અને લસણને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે આ બધી વસ્તુને અડધી મિનિટ માટે સાતળી લઈશું હવે આ બધું સરસ રીતે સંતળાઈ ગયું છે તો ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અહીંયા આ રીતે હળદર આ રીતે તેલમાં એડ કરવાથી આપણે કઢીનો કલર ખૂબ જ સરસ આવે છે તો હળદરને આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ તેમાં આપણે તૈયાર કરેલું બેસનનું છાશવાળું મિશ્રણ એડ કરી દેવાનું છે આ મિશ્રણ એડ કર્યા બાદ જો તમને જરૂર લાગે તો તમારે બીજું પાણી એડ કરી દેવાનું છે તો અહીંયા હું બીજું થોડું પાણી એડ કરી દઈશ તો અહીંયા હું બીજું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ જો તમને ઘાટી કે વાતળી લાગે એ પ્રમાણે તમે પાણીને એડજસ્ટ કરી શકો છો તો અહીંયા હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને એક ચમચી જેટલું ગોળ ઉમેરીશું અહીંયા મેં ગોળને આ રીતે છોલીને લઈ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો આ બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને કઢીને આપણે 4-5 મિનિટ માટે ઉકળવા દેવાની છે તો આને આપણે 4-5 મિનિટ માટે ઉકાળી લઈશું 4-5 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી કઢી સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો તમે એકવાર ચાખીને ચેક કરી શકો છો જો તમને મીઠું કે ખાંડ જરૂર લાગે એ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો હવે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો આપણી કઢી પણ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે તમને જે રીતની પસંદ હોય એ પ્રમાણે તમે ગાઢી કે પાતળી રાખી શકો છો તો અહીંયા મેં કઢી અને ખીચડી બંનેને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો તમે જોઈ શકો છો કે આપણી હરિયાળી ખીચડી અને કઢી બંને દેખાવમાં જેટલા સુંદર લાગે છે ને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે